આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 8 રાશિઓની તુલના, જેની અંદર આજે આપણે અભ્યાસ કરીશું સ્વાધ્યાય 8.2, જેની અંદર આપણને નફો, ખોટ અથવા તો વળતર, જેને ડિસ્કાઉન્ટ આપણે કહીએ છીએ, જીએસટી વગેરેને લગતા દાખલાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, તો જોઈએ દાખલા નંબર 1, જેમાં આપણને આપવામાં આવ્યું છે કે એક વ્યક્તિને તેના પગારમાં 10% વધારો મળ્યો. જો તેનો નવો પગાર ₹1,54,000 થયો હોય તો તેનો મૂળ પગાર શોધ. કોઈ વ્યક્તિ છે, એનો મૂળ પગાર આપણને શોધવાનો કે છે. બરાબર, નવો પગાર કેટલો થયો છે? 1,54,000 થઈ. ક્યારે? તો કે જે એનો મૂળ પગાર હતો એ પગારમાં એને 10% વધારો મળ્યો. કેટલો પગાર હતો આપણે જાણતા નથી, બરાબર, પરંતુ જે પણ પગાર હતો એના 10% વધ્યા, એટલે નવો પગાર જે છે એ 1,54,000 થાય છે, એ આપણને રકમમાં આવ્યો છે. તો આ ટાઈપનો જ્યારે કોઈ પણ દાખલો હોય ત્યારે સૌથી પહેલા આપણે શું ધારી લેવું જોઈએ? તો કે એ વ્યક્તિનો મૂળ પગાર કેટલો હતો? તો કે એક્સ છે એવું આપણે ધારી લઈએ. બરાબર, ધારો કે વ્યક્તિનો મૂળ પગાર બરાબર ₹X. હવે શું કહે છે? પગારમાં કેટલો વધારો થયો? 10% વધારો મળ્યો. પગારમાં થતો વધારો બરાબર કોનો વધારો મળ્યો હોય? તો કે જે મૂળ પગાર હોય તેના જ. મૂળ પગાર હતો એક્સ, એના 10% આટલો વધારો મળ્યો. એટલે આપણે લખ્યું પગારમાં થતો વધારો બરાબર એક્સ ના 10%. એટલે એક્સ ના 10% એટલે 10^100, વિન્ડો વિન્ડો કેન્સલ, એટલે કે એક્સ ના છેદમાં દસ રૂપિયા આટલો વધારો મળ્યો. તો જે મૂળ પગાર હતો એની અંદર આ મળ્યો વધારો, આ બંનેનો સરવાળો કરીએ તો કયો પગાર મળે આપણને? એટલે જે નવો પગાર થયો તે માટે આપણે શું લખી શકીએ? નવો પગાર બરાબર શું લખાય? તો કે મૂળ પગાર પ્લસ પગારમાં થયેલો વધારો, એટલે આપણને નવો પગાર મળશે. માટે નવો પગાર કેટલો થયો છે? 1,54,000 બરાબર મૂળ પગાર હતો કેટલો? એક્સ વત્તા વધારો કેટલો થયો? ₹X/₁૦. તો આપણે જે સમીકરણના ઉકેલ શોધતા એ ટાઈપનું સમીકરણ બની ગયું. આના છેદમાં કઈ નહીં તો 1, એટલે અહીંયા લસાઅ આવશે 10. 10 વડે અહીંયા ગુણાશે, 10x વત્તા x, 10x ને x 11x, આ છેદમાં 10 હતો એ આ બાજુ 1,54,000 તો એમ જ છે. માટે 1,54,000 એને ગુણ્યા આ 10 થઈ જશે, કારણ કે છેદમાં હોય સામે જાય તો પંચમાં ગુણાકારમાં જાય. હવે 11x સાથે ગુણાકારમાં તો ક્યાં આવી જશે? નીચે ભાગાકારમાં. એટલે કે આપણે આવું લખી શકીએ, માટે x બરાબર 1,54,000 ગુણ્યા 10 ના છેદમાં 11. 154 ભાગ્યા 11 કરો તો 11 એકા 11, 4 વચ્ચે 11 4 44, એટલે કે 14 × 11 બરાબર 154. અહીંયા વધ્યા 14,000 અને આયા ગુણ્યા 10, એટલે કે માટે x બરાબર 14,000 અને આ 1 મિનિટ એટલે કેટલા થયા કહેવાય? તો કે 1,40,000. તો x એ x આપણે શું ધાર્યું હતું? તો કે વ્યક્તિનો મૂળ પગાર આપણે x ધાર્યો હતો. તો x બરાબર આપણે કેટલા મળ્યા? 1,40,000. એટલે આપણે લખી શકીએ કે આ વ્યક્તિનો મૂળ પગાર 1,40,000 રૂપિયા 1,40,000 છે. તો આ રીતે વ્યક્તિનો મૂળ પગાર શોધવાનો કીધો તો આપણને મૂળ પગાર મળી ગયો. આ 1,40,000 ના તમે 10% કરો તો 1,40,000 ના 10% ને 1,40,000 ની અંદર ઉમેરો એટલે આપણને કેટલા મળશે? 1,54,000. બરાબર, સિમ્પલ છે કે 1,40,000 ના 10% એટલે 14,000 રૂપિયા. તો 1,40,000 વત્તા 14,000 એટલે કેટલા થશે? 1,54,000 રૂપિયા થઈ જાય. તો આ રીતે આપણને મૂળ પગાર મેળવવાનું કહી શકે, અથવા મૂળ પગાર હતો આટલા ટકા વધારો થયો, નવો પગાર કેટલો થાય
એ ટાઈપનું પણ આપણને પૂછી શકે. બરાબર, ત્યારબાદ દાખલા નંબર બે જોઈએ, જેમાં આપણને આપવામાં આવ્યું છે કે રવિવારે 845 લોકોએ, કયા વારે? રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. સોમવારે માત્ર 169 લોકોએ જ મુલાકાત લીધી. તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં કેટલા ટકા ઘટાડો છે? કેટલો ઘટાડો થયો અને કેટલા ટકા ઘટાડો થયો, બંને વસ્તુ અલગ અલગ છે, ખાસ ધ્યાન રાખો. કેટલો ઘટાડો થયો એનો મતલબ એવો થાય કે વ્યક્તિની સંખ્યા આપવાની છે, કે 10 વ્યક્તિની, 15 વ્યક્તિની, 50 વ્યક્તિ. કેટલા ટકા ઘટાડો થયો મતલબ આપણે એની જવાબ ટકાવારીમાં આપવાનો છે, કે 5%, 2%, 80%, 20%, કેટલા ટકા. બરાબર, તો પહેલા તો આપણને કેટલા ટકા ઘટાડો થયો એ મેળવવો હોય તો એના માટે કેટલા વ્યક્તિનો ઘટાડો થયો તે ખબર હોવી જોઈએ. કેટલા વ્યક્તિ માંથી કેટલા વ્યક્તિનો ઘટાડો થયો એ આપણે જાણતા હોય તો આપણે સરળતાથી ટકા શોધી શકીએ. આપણે ખબર છે ટકા શોધવાની, ટકા હંમેશા 100 એ નીકળે છે. બરાબર, આપણને એમ પૂછે કે રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી, સોમવારે માત્ર 169 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે. બરાબર, તો આપણે લખીએ મુલાકાતીઓની અથવા તો મુલાકાત લેનાર વ્યક્તિની સંખ્યામાં થયેલો ઘટાડો બરાબર. કેટલી વ્યક્તિનો ઘટાડો થયો? તો કે રવિવારે 845 લોકોએ મુલાકાત લીધી અને જ્યારે સોમવારે માત્ર 169 લોકોએ જ મુલાકાત લીધી, તો કુલ કેટલી વ્યક્તિ ઘટી? 845 માંથી કેટલી વ્યક્તિ ઘટી ગઈ? તો કે એના માટે 845 માઇનસ 169 કરવા જોઈએ. બરાબર, તો 845 માઇનસ 169, અહીંયા 10 લેવો પડે, 15, 9 ને 6, 15, 3 માંથી 6 નો જાય એટલે 5, 10 કો 13, 13 માંથી 6 જાય તો 7, અને 7 માંથી 1 જાય તો 6. બરાબર, એનો મતલબ એવો થયો કે 676 વ્યક્તિ, એટલે વ્યક્તિ 676 વ્યક્તિઓનો ઘટાડો થયો. કેટલા માંથી 676 વ્યક્તિનો ઘટાડો થયો? તો કે 845 લોકોમાંથી. બરાબર, તો આપણને શું મેળવવાનું છે? કેટલા ટકા ઘટાડો થયો? તો ટકા હંમેશા કેટલા નીકળે? 100, એટલે આપણે એવું લખી શકીએ કે 845 માંથી થયેલ ઘટાડો 676, તો 100 માંથી થયેલ ઘટાડો કેટલો? બરાબર, એટલે સ્ટેપ મૂકીએ કે 845 લોકોમાંથી અથવા તો લોકોએ થયેલ ઘટાડો બરાબર 676, તો માટે 100 લોકોએ થયેલ ઘટાડો બરાબર, ટકા જયારે મેળવવાનો હોય ત્યારે કેટલા નીકળે? 100. બરાબર, 676 ગુણ્યા 100 ના છેદમાં 845. બરાબર, આના છેદ ઉડાડવાના, આવા છેદ આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. સૌથી પહેલા તો અહીંયા 20 × 50, બરાબર, અને કેટલા 50? 845. તો 5 વડે ભાગ ચલાવો, તો પેલા તો 5 × 5 એટલે 3 વધશે, 5 × 6 = 30, અને 4 વધશે, 5 × 9 = 45. બરાબર, 169 થયા, 169 ગુણ્યા 4 કરો, 4 × 9 = 36 નો છગડો, 3 × 6 = 24, ને 3 × 23 નો સાતડો, 2 4 × 4 = 6, એટલે કે 169 × 6 676 માટે 20 × 4 તો કે 80. આજે 80 મળ્યો, એ 80 શું મળે? ટકા. કેમ? કારણ કે 100 લોકોએ આપણે મેળવ્યું છે, કે કુલ 845 લોકો આવ્યા હતા, એમાંથી થયેલો ઘટાડો કેટલા લોકોનો થયેલો? તો કે 676 લોકોનો ઘટાડો થયો. કેટલાએ મુલાકાત લીધી હતી? તો કે 169 લોકોએ મુલાકાત લીધી. બરાબર, આવ્યા હતા એટલે એમાંથી બીજા દિવસે એટલા જ મુલાકાત લેવા ગયા, તો એના ઉપરથી આપણને ખબર પડે કે કેટલા લોકોનો ઘટાડો થયો. થયેલો ઘટાડો કેટલો છે? 676. તો 100 લોકોએ થયેલો ઘટાડો કેટલો? સાદરૂપ આપો એટલે આપણને જવાબ મળે, ટકામાં જવાબ મળે. એટલે કે આમ આપણે જવાબ લખી શકીએ.
કે આ આપણે પ્રશ્ન શું પૂછ્યો છે કે સોમવારે મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં કેટલા ટકા ઘટાડો થયો, આપણે જવાબ લખીએ કે આ સોમવારે મુલાકાત લેનાર વ્યક્તિઓમાં 80% જેટલો ઘટાડો. એક રાશિ ને બીજી રાશિ સાથે સરખાવી અને આપણે કેટલા ટકા ઘટાડો થયો, કેટલા ટકા વધારો થયો, બરાબર, એ તમામ વસ્તુ આપણે મેળવી શકીએ. બરાબર. ત્યારબાદ ત્રીજો દાખલો, એમાં એવું કહેવામાં આવ્યું છે કે એક દુકાનદાર રૂપિયા 2400 માં 80 વસ્તુઓ ખરીદે છે. 2400 રૂપિયામાં કેટલી વસ્તુ લીધે હોય? 80 વસ્તુઓ લીધે અને તેને 16% નફા સાથે વેચી દે છે. જે લાવે છે એના ઉપર 16% નફો ચડાવે છે અને પછી એને વેચે છે. તો એક વસ્તુની વેચાણ કિંમત શું? એક વસ્તુ એને કેટલા રૂપિયા વેચી હશે? તો અહીંયા જે લાવ્યો છે જથ્થાબંધ 80 વસ્તુ એક સાથે લાવ્યો છે, કેટલા રૂપિયામાં? 2400 રૂપિયામાં. બરાબર. તો 2400 રૂપિયામાં કેટલી વસ્તુ આવે? 80. તો એ એક વસ્તુ કેટલા રૂપિયામાં આવે એ આપણે મેળવવું હોય તો શું કરવું પડે? તો કે 80 વસ્તુ માટે 2400 રૂપિયા, એક વસ્તુ માટે કેટલા રૂપિયા? અથવા તો 80 વસ્તુની કિંમત બરાબર 2400 રૂપિયા, તો એક વસ્તુની કિંમત બરાબર કેટલા રૂપિયા? એટલે આપણને એક વસ્તુની કિંમત મળશે. એના પહેલા એક વસ્તુની કિંમત કેટલી છે તે આપણે મેળવી લઈએ. 80 વસ્તુની કિંમત બરાબર રૂપિયા 2400 માટે એક વસ્તુની કિંમત બરાબર રૂપિયા કેટલા થાય? તો 2400 ગુણ્યા 1/80, બિંદુ બિંદુ કેન્સલ, 8 × 3 = 24, એટલે કે ઇક્વલ ટુ આપણને મળશે રૂપિયા 30. જો 80 વસ્તુ 2400 રૂપિયામાં લેવો હોય તો એક વસ્તુના કેટલા રૂપિયા થયા? 30 રૂપિયા થયા. હવે શું કરે છે? એ દરેક વસ્તુને 16% નફા સાથે વેચે છે. બરાબર. તો દરેક વસ્તુ પર થતો નફો કેટલા રૂપિયા? તો કે દરેક વસ્તુ પર મળતો નફો બરાબર કેટલા રૂપિયા? તો કે જે કિંમત છે એના 16% નફા સાથે વેચે છે, એટલે કે 30 ના 16%, રૂપિયા 30 ના 16%, 30 ના 16% એટલે 16/100, બિંદુ બિંદુ કેન્સલ, 16 × 3 = 48, 48 ના 10 એટલે કે 4.8, એટલે કે રૂપિયા 4.8 નફો ચડાવે છે. દરેક વસ્તુ પર કેટલો નફો ચડાવ્યો? રૂપિયા 4.8 નો. માટે પછી એ વેચે છે, તો આપણે લખીએ કે એક વસ્તુની વેચાણ કિંમત માટે એક વસ્તુની વેચાણ કિંમત બરાબર એક વસ્તુની વેચાણ કિંમત કેટલી થશે? તો કે એક વસ્તુની મૂળ કિંમત વત્તા જેના ઉપર ચડાવેલો નફો. મૂળ કિંમત કેટલી છે એક વસ્તુની કિંમત? તો કે રૂપિયા 30, અને એના ઉપર નફો કેટલો ચડાવ્યો? 4.8 રૂપિયા નો. કેટલા રૂપિયા થયા? રૂપિયા 34.8. એટલે કે એ જે વસ્તુ લાવ્યો છે એ દરેક વસ્તુ એને કેટલા રૂપિયામાં વેચવી પડે? રૂપિયા 34.8 અથવા 34.80 પણ કહી શકાય, પાછળ ગમે એટલા મીંડા લગાવો એની કઈ ફરક પડે નહીં. 34.8 એટલે 34 રૂપિયા 80 પૈસા જ કહેવાય. બરાબર. તો આમ 34.8 રૂપિયામાં વેચવી પડે. જવાબ આપણે લખીએ કે આમ દરેક વસ્તુની વેચાણ કિંમત રૂપિયા 34.8 છે. એટલે આ રીતે કુલ જે રૂપિયા હતા દરેક વસ્તુના, એમાંથી એક વસ્તુની કિંમત આપણે લખી દીધી, એક વસ્તુની કિંમત ઉપર મળતો નફો રૂપિયામાં લઈ લીધો અને એ જે નફો મળ્યો તેને મૂળ કિંમતમાં ઉમેરી દીધો, એટલે આપણને એ વસ્તુની વેચાણ કિંમત મળી જાય. ઓકે. ચાલો ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 4, જેમાં આપણને આપવામાં આવ્યું છે કે એક વસ્તુની કિંમત રૂપિયા 15,500 હતી, તેના પર રૂપિયા 450 નું સમારકામ કરવામાં આવ્યું. જો તેને 15% નફા સાથે વેચવામાં આવે તો વસ્તુની વેચાણ કિંમત શું? તો આપણે જાણીએ છીએ કે વસ્તુની જે મૂળ કિંમત હોય એના ઉપર જે કઈ એક્સ્ટ્રા જે કઈ ખર્ચો કરીએ, સમારકામ કરવાનો કે રંગકામ કરવાનો કે રિપેરિંગ કરવાનો કોઈ પણ, એને શું કહેવાય? વધારાની ખરાજા. તો એ વસ્તુની મૂળ કિંમત કેટલી?
જે એના ઉપર સારા દર ચડે એટલે એ કિંમત ને આપણે શું કહે છે આપણી પડતર કિંમત, બરાબર એ શું કહે છે આપણી પડતર કિંમત. તો એ પડતર કિંમત અને એના ઉપર 15% નફો ચડાવીને વેચવાની, તો પડતર કિંમત વધતા નફો એટલે આપણને શું મળશે એ વસ્તુની વેચાણ કિંમત. તો પહેલા તો સૌથી પહેલા વસ્તુની પડતર કિંમત મેળવવી, આપણે વસ્તુની પડતર કિંમત ઓકી બરાબર શું થશે ઓકે મૂળ કિંમત કેટલી છે રૂપિયા 15,500 વત્તા એના ઉપર સમારકામનો ખર્ચ આવ્યો રૂપિયા 450, કેટલા રૂપિયામાં આપણને મળી તો કે પડતર કિંમત થઈ આપણને 15,950 રૂપિયા. એ વસ્તુ આપણે આટલામાં ખરીદી કહેવાય 15,950 માં, બરાબર. હવે એના ઉપર કેટલા ટકા નફો ચડાવવાનો છે તો કે 15% નફો, મૂળ કિંમતના 15% નફો ચડશે, બરાબર. એટલે આપણે લખીએ વસ્તુ પર મળતો નફો બરાબર કેટલો તો કે 15,950 ના 15%. એ મેળવવું હોય તો શું કરવું પડે 15,950 ગુણ્યા 15 ના છેદમાં 100, એક બિંદુ એક બિંદુ કેન્સલ. હવે શું કરવું પડે આપણે 15 95 ગુણ્યા 15 જે જવાબ આવે એમાંથી 1 પોઈન્ટ કાપવાનો, તો ગુણાકાર કરો છો 15 95 ગુણ્યા 15 15 95 ગુણ્યા 15 એટલે આપણને જવાબ મળશે 23,925. કેટલો મળશે 23,925 એક છેદમાં 10 છે એટલે 2392.5. તો નફો કેટલા રૂપિયા મળ્યો કહેવાય 2392.5 રૂપિયા આટલો નફો મળ્યો. માટે વસ્તુની વેચાણ કિંમત કેટલી થશે, માટે વસ્તુની વેચાણ કિંમત બરાબર તો કે મૂળ કિંમત વત્તા નફો, મૂળ કિંમત વત્તા નફો. મૂળ કિંમત એટલે કયા પડતર કિંમત, તો પડતર કિંમત લખી પડતર કિંમત કેટલી છે 15,950 વત્તા 2392.5. તો 15,950 વત્તા 2392 કરો, પેલા તો 2 વત્તા 0 2, 9 ને 5 14 નો ચોગડો બધી 1, 9 ને 10 ને 3 13 નો તગડો બધી 1, 5 ને 1 6 6 ને 2 8 1 2 18,342.5 રૂપિયા, બરાબર. તો આમ જવાબમાં શું લખી શકાય, વસ્તુની વેચાણ કિંમત રૂપિયા 18,342.5 છે, બરાબર. જો એ વસ્તુ તમે 18,342.5 રૂપિયામાં વેચો તો તમે જે વસ્તુ કિંમત પર લાવ્યા હતા એની ઉપર સમારકામ કર્યું, બરાબર, એ બધો ખર્ચો ચડ્યા પછી તમે 15% નફો ચડાવો કહેવાય, બરાબર. એટલે આ રીતે ખાસ ધ્યાન રાખો જયારે મૂળ કિંમત આપી હોય ખરાજાત આપી હોય તો એનો સરવાળો કરીને 15% તેના મેળવવાની, જે પડતર કિંમત છે એના ઉપર નફો કે કોણ જાય એટલે એના ઉપર થતો નફો જે કીધો હોય તે પ્રમાણે ટકા કરીને મેળવી લેવાનું, એ નફાને તમે પડતર કિંમતમાં ઉમેરો એટલે તમને એ વસ્તુની વેચાણ કિંમત ખબર પડી છે, બરાબર. ત્યારબાદ પાંચમો દાખલો જોઈએ કે એક VCR અને TV ₹8,000 નું એમ ખરીદવામાં આવે છે, એટલે કે VCR ના પણ 8,000 રૂપિયા છે અને TV ના પણ 8,000 રૂપિયા છે. VCR ને TV તમે બંને લાવો છો એટલે કુલ રૂપિયા કેટલા ચૂકવા કહેવાય 8 ને 8 16,000 રૂપિયા, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો 8,000 નું એમ ખરીદવા પડે. દુકાનદાર ને VCR પર 4% ખોટ અને TV પર 8% નફો છે, VCR પર 4% ખોટ ગઈ અને TV પર 8% નફો થયો, આ વ્યવહારમાં થયેલ નફો કે ખોટ ટકાવારીમાં શોધો, એટલે કેટલા ટકા નફો થયો કે ખોટ ગઈ તે આપણે શોધવું છે. તો સૌથી પહેલા કેટલા ટકા નફો થયો કે કોઈ તે શોધવું હોય એના માટે પહેલું કામ શું કરવું પડે, કેટલા રૂપિયા નફો થયો કે કોઈ ગઈ એ આપણને ખબર હોવી જોઈએ, કેટલા રૂપિયા નફો ગયો કે કોઈ થઈ એ આપણે જોઈએ. તો VCR પર શું થયું છે 4% કોઈ, તો VCR પર થયેલ ખોટ બરાબર VCR કેટલા રૂપિયા નું હતું 8,000 રૂપિયા, એના કેટલા ટકા ખોટ ગઈ તો કે એના 4%, એટલે કે 8,000 × 4 ના છેદમાં 100 એ મીંડા કેન્સલ એટલે 8 6 32 એટલે કે 320 રૂપિયાની VCR પર ખોટ ગઈ, બરાબર. માટે VCR ની વેચાણ કિંમત કેટલી છે, માટે VCR ની વેચી બરાબર 8,000 માં લાવ્યો તો
તમારે 320 રૂપિયા કોઈ લે 8000 માંથી 320 બાદ કરો એટલે પહેલા તો ઈ નું કેટલું બરાબર 10 માંથી 2000 એટલે 8 9 માંથી 3000 એટલે 6 7 7780 બરાબર 7780 રૂપિયામાં એ વેચ્યું હશે 8000 માં લાવ્યું 7780 માં વેચ્યું એવી જ રીતે આ વિસીઆર ની વાત છે ટીવી પર તો 8% નફો થયો આપણે લખીએ ટીવી પર એમ નફો કેટલો થયો નફો તો કે 8000 ના કેટલા ટકા 8000 ના 8% નફો થયો છે એટલે કે 8000 ગુણ્યા 8 ના છેદમાં 100 બે મિનિટ કેન્સલ એટલે 68 મતલબ કેટલા રૂપિયા નફો થયો 640 રૂપિયા નફો થયો મતલબ ટીવીની વેચાણ કિંમત કેટલા રૂપિયા છે ટીવીની વેચી બરાબર એની મૂળ કિંમત હતી 8000 રૂપિયા 640 નો નફો મેળવ્યો એટલે ખુલે કેટલામાં વેચી હશે 8640 રૂપિયામાં વેચી હશે તો 8% નફો થયો કે કોઈ રીતે કોઈ ક્યારે જાય તો કે 8000 રૂપિયા માઇનસ આવી હોય ત્યારે તો કોઈ જાય વધારે રૂપિયામાં લાવો તો અને ઓછા રૂપિયામાં વેચો તો શું થાય કોઈ જાય પરંતુ ઓછા રૂપિયામાં લાવીને વધારે રૂપિયામાં વેચો શું થાય નફો થાય એટલે આ ટીવી અને વીસીઆર ની કુલ ખરીદ કિંમત કેટલી ટીવી વીસીઆર અને ટીવી ની બરાબર કેટલી થાય એટલે 2 × 8000 એટલે કે 8 × 2 = 16000 રૂપિયા થઈ અને વીસીઆર અને ટીવી ની વેચાણ કિંમત કેટલી થાય તો કે બંને થઈ વેચ્યું કેટલામાં વીસીઆર વેચ્યું 7780 અને ટીવી વેચ્યું 8640 બેનો સરવાળો કરો 7780 અને 8640 નો સરવાળો કરો તો 8 × 4 = 12 6 × 6 = 12 નો કરતો વધીએ 8 × 8 = 100 એટલે 16320 રૂપિયા થાય 16320 રૂપિયા લાયબા તા કેટલામાં 16000 રૂપિયામાં વેચ્યું કેટલામાં 16320 રૂપિયામાં તો આ કરવો નફો થયો કે ખોટ થઈ તો કે નફો થયો કેટલા રૂપિયા નફો થયો તો કે 16320 માંથી એટલે કે વેચાણ કિંમત માંથી ખરીદ કિંમત બાદ કરો એટલે આપણને શું મળશે એલો નફો મળશે તો આપણે અહીંયા લખીએ એ માટે નફો બરાબર વેચાણ કિંમત 16320 માઇનસ મૂળ કિંમત 16000 એટલે કે 320 રૂપિયા તો આ જે નફો થયો એ કઈ કેટલા રૂપિયાની મૂળ કિંમત હતી આપણને શું પૂછ્યું છે એની ટકાવારીમાં શોધવાનું છે તો આ જે નફો 320 રૂપિયા થયો એ કઈ મૂળ કિંમત ઉપર થયો 16000 રૂપિયા 16000 રૂપિયા જ્યારે મૂળ કિંમત હોય ત્યારે થતો નફો કેટલા રૂપિયા છે 320 રૂપિયા બરાબર તો ટકા શોધવા હોય તો ટકા કેટલા નીકળે 100 એ નીકળે 100 રૂપિયાની મૂળ કિંમત હોય તો થતો નફો કેટલા રૂપિયા કહેવાય બરાબર એટલે અહીંયા આપણે એમ લખીએ મૂળ કિંમત અને અહીંયા રૂપિયા લખીએ નફો કે જો 16000 રૂપિયાની મૂળ કિંમત તો થતો નફો બરાબર 320 તો આપણી મૂળ કિંમત કેટલી હોય 100 રૂપિયા તો થતો નફો કેટલો એ નફો મેળવવો હોય શું કરવું પડે 320 × 100 ના છેદમાં 16000 ત્રણ બિંદા કેન્સલ 16 × 2 = 32 એટલે કે 2% એનો મતલબ એવો થયો કે આ વસ્તુની કુલ કિંમત પર તમને કેટલા ટકા નફો મળ્યો કહેવાય તો કે 2% જેટલો નફો મળ્યો કહેવાય બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો આ રીતે જ્યારે પણ કોઈ દાખલો હોય તો આ રીતે નફો મેળવવાનો ત્યારબાદ આપણને કહે છે છઠ્ઠો દાખલો વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલ કિંમત પર 10% વળતર મળતું હતું છાપેલ કિંમત પર કેટલા ટકા 10% વળતર મળતું હતું તો એક ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા 1450 અને બે શર્ટ દરેકના 800 ની છાપેલ કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે બરાબર 10% વળતર મળે છે તો પહેલા તો એની ખરીદ કિંમત કેટલી એ આપણે મેળવી લઈએ એક જીન્સ અને બે શર્ટની ખરીદ કિંમત એટલે બરાબર કેટલી તો કે એક જીન્સના 1450 વત્તા એક શર્ટના કેટલા 800 એવા કેટલા શર્ટ રહે છે બે એટલે કે 1450 વત્તા 8 × 2 = 16 એટલે કે 1600 1450 ને 1600 નો સરવાળો કરો એટલે 0 5 6 4
1450 અને બે શર્ટ દરેક ના રૂપિયા 800 ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? તો છાપેલી કિંમત કુલ કેટલી થઈ? 3050 રૂપિયા. એના ઉપર કેટલા ટકા વળતર આપવાનું છે? 10% વળતર આપવાનું છે. ગ્રાહકે આપવા પડતા આપવી પડતી કિંમત બરાબર કુલ રૂપિયા કેટલા થતા હતા? 3050. કેટલા મળ્યું? 305 રૂપિયા. તો 3050 માંથી 305 બાદ કરવાના છે. અહીંયા 4 ને અહીંયા 10, 10 માંથી 5 જાય તો 5, 4 માં 0 જાય તો 4, અહીંયા 2 અને અહીંયા 10, 10 માં 3 જાય તો 7, 2 કેટલા થશે? 2745 રૂપિયા. રૂપિયા આપવાના થાય. ઓકે.